હમીરસરમાં ભરાતા ગટરના પાણી અંગે નગરપતિનો બચાવ. આપ સૌ જાણો છો એ રીતે ભુજના હૃદય સમાન હમીસર તળાવમાં ગટર મિશ્રિત પાણી ભરાઈ રહ્યું છે. આ માટે અમારી ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે પીજીવીસીએલની નબળી કામગીરીને કારણે અડધાથી વધુ વિસ્તારમાં જ્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે પંપિંગ સ્ટેશનમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેના કારણે પંપિંગની કામગીરી બંધ થઈ ગઈ હતી અને આ કારણે ગટરનું પાણી બહાર ઉભરાયું હતું અને એ પાણી હમીસર તળાવમાં આવતું થયું છે. આ માટે નગર પ્રમુખે વાત કરતા જણાવ્યું હતું કે આ માટે આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે જેટલા પણ નાળાઓ છે અને સોસાયટીમાં જે પણ ગટરની ચેમ્બર આવેલી છે તે તમામ ચેમ્બર્સ સાફ કરવામાં આવી છે. તો બીજી તરફ અમારી ટીમ દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભુજમાં જ્યાં ડામર ઉખડી ગયેલું જણાય છે, રસ્તાની હાલત અત્યંત ખરાબ દેખાઈ રહી છે, તે વિશે આપ શું કહેશો? ત્યારે નગર પ્રમુખે જણાવ્યું કે આ માટે ફરી પાછી કામગીરી કરવામાં આવશે અને જ્યાં જ્યાં ડામર નીકળી ગયેલો નજરે પડે છે ત્યાં પેચવર્કની કામગીરી ફરી પાછી કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને આ માટે જણાવાશે. અને તેઓએ જણાવ્યું કે આ માટે કોન્ટ્રાક્ટર દ્વારા હવે સારી કામગીરી કરવામાં આવે તે માટે અમે દેખરેખ પણ રાખીશું. આવો આ અંગે વધુ શું જણાવી રહ્યા છે ભુજ નગર પ્રમુખ રશ્મિબેન સોલંકી, સાંભળીએ તેમના જ શબ્દોમાં. જે ગટરનું પાણી આવ્યું ને તેમાં જે પંપિંગ સ્ટેશન હતું ત્યાં લાઇટ અવારનવાર, હમણાં જે પ્રશ્ન છે આપણે પીજીવીસીએલનો કે લાઇટ અવારનવાર જાય છે, એ લાઇટ જવાના કારણે પંપિંગ સ્ટેશનમાં બંધ થઈ ગયું હતું, એના કારણે ઓવરફ્લો થઈ હતી. બાકી બીજો તો કોઈ પ્રશ્ન નહોતો. અમે ચોમાસા પહેલા જ બધી ચેમ્બરોના ગારા સાફ કરાવ્યા હતા, બધી ચેમ્બરો સાફ કરાવતી સોસાયટીઓમાં, બધા નાલાઓ સાફ કરાવતા, જે હમીસરમાં આવતી હતી એ લોકોનો બધા પણ નાલાઓ બધા સાફ થઈ ગયા હતા, પણ આ લાઇટ આવ જાવ કરતી હતી એમના કારણે એક પંપિંગ સ્ટેશન બંધ થઈ ગયું હતું, એના કારણે આ પાણી. મેં સૂચના દીધી ત્યાં સુધી મને એમ જાણકારી છે ત્યારે એમ કીધું હતું કે ભાઈ લાઇટ આવ જાવ કરશે, બંધ થઈ ગયું એના કારણે નીકળતું, પછીથી લાઇટ આવી ગઈ, ચાલુ થઈ ગયું પબ્લિક સ્ટેશન, પછીથી પાણી બંધ થઈ ગયું. હા, હવે સર્વે કરાવીને જોડાવી લઈ, ફરીથી પાછું પેચવર્ક કરાવી લેશે, ઈ અમે જોડાવી લેશું સર્વે કરાવીને, જ્યાં જ્યાં ઉકળી ગયા છે પાછા કોન્ટ્રાક્ટરને બોલાવીને ફરીથી કરાવી લેશું. ઈ હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવશું, જેમને કામ કર્યું છે એની જ ફરજમાં આવે ને કરવાનું.